ચાલો બાળકો, આજે આપણે કયો વિષય ભણવાનો છે? આજે આપણે ઇંગ્લિશ પ્રાઇમરમાં ભણવાનું છે. તમને બધાએ કાઢી ઇંગ્લિશની ચોપડી. સરસ, ઇંગ્લિશની ચોપડીમાં આપણે પેજ નંબર 46 ત્યાં સુધી ભણ્યા ને. 46મું પેજ થઈ ગયું. આ વાઉન્સવાળા સ્પેલિંગ આપણે ભણી ગયા. હવે આજે આપણે ઈ વાઉન્સવાળા, ઈવાળા સ્પેલિંગ આપણે ભણવાના છે. ઈ ઉચ્ચારવાળા સ્પેલિંગ આપણે ભણવાના છે. તો ચાલો પેજ નંબર 47 ઉપર જોઈએ. ત્યાં શું છે? પેજ નંબર 47 ઉપર ઈ ડી એડ ઈ જી એ ઈ એન એન ઈ ટી એ ઈ એ ઈ ડી એડ ઈ જી એ ઈ ટી એડ અને ઈ એન એન ઈ એ આ ઉચ્ચારવાળા, ઈ ઉચ્ચારવાળા આપણે સ્પેલિંગ શીખવાના છે. ઈ વાઉન્સવાળા આપણે સ્પેલિંગ શીખવાના છે. તો પહેલું સ્પેલિંગ છે બેડ. બેડ એટલે પથારી. તો બનો બી, ડનો ડી, વચ્ચે ઈ વાઉન્સ લગાડવાનો. બી ઈ ડી, બેડ એટલે પથારી. બી ઈ ડી, બેડ એટલે પથારી. ત્યાર પછી બીજો સ્પેલિંગ લેગ. લેગ એટલે પગ. એ લીજી લેગ એટલે પગ. લનો એલ, ગનો જી, વચ્ચે ઈ વાઉન્સ લગાડવાનું. એ લીજી લેગ એટલે પગ. એ લીજી લેગ એટલે પગ. પછી પેગ. પેગ એટલે ખીટી. આ દિવાલમાં તમે ચીપકાવો ને ખીટી, એ છે પેગ એટલે ખીટી. ખીટી અથવા ખીલી. પેગ એટલે ખીટી. પનો પી, ગનો જી, વચ્ચે ઈ લગાડવાનો. પી ઈ જી, પેગ એટલે ખીટી. પી ઈ જી, પેગ એટલે ખીટી. ત્યાર પછી ડેન. ડેન એટલે બોર્ડ. આ બ્લેકબોર્ડ નહીં, પણ જ્યાં સિંહ ને એ લોકો રહેતા હોય ને એને શું કહેવાય? બોર્ડ કહેવાય. એને ગુફા જેવું હોય એને શું કહેવાય? બોર્ડ કહેવાય. તો ડનો ડી, નનો એન, ડી ઈ એન, ડેન એટલે બોર્ડ. ડી ઈ એન, ડેન એટલે બોર્ડ. પછી હેન. હેન એટલે મરઘી. નનો એચ થાય, નનો એન, વચ્ચે ઈ વાઉન્સ લગાડવાનું. એચ ઈ એન, હેન એટલે મરઘી. એચ ઈ એન, હેન એટલે મરઘી. પછી પેન. પેન એટલે પેન. પન પનું શું થાય? પી થાય. નનો એન, વચ્ચે ઈ વાઉન્સ લગાડવાનું. પી ઈ એન, પેન એટલે પેન. પી ઈ એન, પેન એટલે પેન. હવે નીચે જુઓ, નીચે શું છે? ટેન. ટેન એટલે દસ. 1 થી 10ના સ્પેલિંગ આવે ને તમારે, એ ટેન છે. 1 0 10. ટેન એટલે દસ. તો ટેનનું સ્પેલિંગ ટનો ટી, નનો એન, વચ્ચે ઈ વાઉન્સ લગાડવાનું. ટી ઈ એન, ટેન એટલે દસ. ટી ઈ એન, ટેન એટલે દસ. ત્યાર પછી જેટ. જેટ એટલે વિમાન. શું થાય? જેટ એટલે વિમાન. તો જેટનો સ્પેલિંગ છે જે ઈ ટી. જેટ એટલે વિમાન. જે ઈ ટી, જેટ એટલે વિમાન. પછી નેટ. નેટ એટલે જાળી. આ જાળી બોલ રમો ને તમે ફૂટબોલ, એની જાળી છે. તો નેટ એટલે જાળી. નેટનો સ્પેલિંગ છે એન ઈ ટી. નેટ એટલે જાળી. એન ઈ ટી, નેટ એટલે જાળી. હવે નીચે જુઓ, નીચે શું છે? વેબ. આ છે પતંગે, સોરી, કરોળિયાનું જાળું છે. શું છે? જાળું. કરોળિયાના જાળાને ઇંગ્લિશમાં શું કહેવાય? વેબ કહેવાય. શું કહેવાય? વેબ. વેબ એટલે જાળું. વેબનો સ્પેલિંગ છે વનો ડબલ્યુ અથવા વી થાય. એમ ડબલ્યુ મૂક્યો છે અને વનો બી. ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળવું. ડબલ્યુ ઈ બી, વેબ એટલે જાળવું. પછી કેગ. કેગ એટલે પીપ. કેગ એટલે પીપ. કેગનો સ્પેલિંગ છે કે ઈ જી. કેગ એટલે પીપ. ગનો કે, ગનો જી. ગનો કે, ગનો જી, વચ્ચે ઈ વાઉન્સ લગાડી. અને કે ઈ જી, કેગ એટલે પીપ. ચાલો બાળકો, આજે આપણે કયા સ્પેલિંગ શીખ્યા? ઈ વાઉન્સવાળા. કયા સ્પેલિંગ? ઈ વાઉન્સવાળા. તમે બધા જો મેં શીખવાડ્યા, એ તમારે તો મેઇન શું પાકું કરવાનું? વારે ઘડીએ બધા પેજ ઉપર કહું જ છું કે ઉચ્ચારશાસ્ત્ર આવડશે તો જ તમને આ બધા સ્પેલિંગ આવડશે, નહીંતર આવડશે નહીં. તમે ઉચ્ચારશાસ્ત્ર ચેપ્ટર નંબર 4 આ છે એ પાકું રાખવાનું, પાકું કરી લેવાનું, એટલે તમને બધા સ્પેલિંગ આવડી જાય. બધા છેક સુધીના સ્પેલિંગ આના ઉપર જ છે. તમને ઉચ્ચાર ખબર હશે તો જ સ્પેલિંગ આવડશે. ચાલો બાળકો, આ સ્પેલિંગ આજે આપણે શીખ્યા ને
એ બધા સ્પેલિંગ તમારે ઘરકામની નોટમાં ત્રણ ત્રણ વાર લખવાના છે. આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ને અગિયાર, આ અગિયાર સ્પેલિંગ તમારે ઘરકામની નોટમાં ત્રણ ત્રણ વાર સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ એ લખી અને પાકું કરવાનું છે. કરશો ને બધા? સરસ. હવે પછીના વિડીયોમાં આપણે પેજ નંબર 48 યુ વાઉલ્સવાળા સ્પેલિંગ શીખીશું. ત્યાં સુધી આવજો.